અને મેં લાઈફમાં અત્યાર સુધી મેં 40 વર્ષથી રેડિયામાં ગાયું, એક ભજન રિપીટ નથી કર્યું. શું વાત છે, એક ભજન રિપીટ નહીં. એ વખતે સીધી પત્રિકા છાપીને જ આવે, પૂનમની પત્રિકા મારો ફોટો છાપીને. એટલે ત્યારે અમે, અત્યારે કોક છાપીને આવતી કે એક ભાઈ અમને પૂછવું તો જોઈએ ને, અમે અમને પૂછ્યા વગર નામ છાપી નાખ્યું, અમારે ટાઈમ હોય ન હોય. ત્યારે તો રાજી થતા કે આપણું નામ છાપીને આવ્યો, એટલે અમે તો બહુ રાજી થતા કે ભાઈ આપણું નામ છાપીને ફોટા સાથે લઈને પત્રિકા તમારે આવવાનું છે, અરે ભાઈ આવી જઈશું. એટલે આ એક મજા હતી. જમાનો બહુ આગળ વધી ગયો અને બધાએ હવે ભજનમાંથી ભેળસેળ મળ્યા હોય કરવાને, ફિલ્મના રાગોમાંથી ગાવા મળ્યા હોય, એવું અમે નથી કર્યું. એટલે હું જે 40 વર્ષ પહેલાં જે વાગે ભડાકા ગાતો હતો, અત્યારે ગાવ તો એ જ ગાવ, એમાં આટલું તસુય ફરક નહીં. તમે આજે તમારા ફિલ્મમાં વડલો છો, તમે નદીને ક્યારેય સુકાતી જોઈ નથી, તમે પણ એ જ પ્રવાહથી આગળ વધી રહ્યા છો. જી જી, નિરંતર તમે આજે પણ સંગીત અને ભજનની સેવા કરી રહ્યા છો. વાતને આગળ વધારીશું, પણ આપણે ભજનો સાંભળી જે દાદાના મોઢે તમે સાંભળેલા. રામ ભજવાની મારે રીતુ, એ મારે પૂર્વ જન્મની રે પ્રીતુ, મારા માવા મોલે આવજો, આવો તો વાલમ એ કરીએ વાતું, તમ વિના નથી રે વાતું, આવો તો વાલો એ કરીએ વાતું, તમ વિનાનું નથી રે વાતું, આજ મળી છે એ એકાત્યું મારા માવા, મળી છે કાત્યું ઓ માવા મોલે આવજો, માવા મોલે આવજો. આપણે ધોરણ 7 સુધી પહોંચ્યા હતા, તમારી ત્યાં સુધીની સફરની આપણે વાતો કરી છે. આમ તો ઘણી બધી વાતો થઈ શકે, પણ આપણે પડાવથી બીજા પડાવ સુધી બહુ ઝડપથી જઈ રહ્યા છીએ, સમયની મર્યાદા હોય છે. પણ તમે કીધું કે લક્ષ્ય નહોતું પદ્મશ્રી માટે, તમને તો મજા આવતી હતી નિજાનંદ માટે, તમે રંગાઈ ગયા હતા ભજનમાં, અને પછી અમને રંગાઈ જાને રંગમાં મળે છે. આખું ગુજરાત તમારા રંગથી રંગાય છે, અને તમારા દાદાનું નામ રાજાભાઈ હતું ને, પિતાનું નામ રાજાભાઈ હતું. તમે રાજ કરો છો ગુજરાતના એ ચાહકોના દિલમાં, અને તમારા મમ્મીનું જે નામ હતું એ પ્રમાણે તમે સોનું તપીને બન્યા છો અને ઘરેણું છો જે ગુજરાતનું. પણ લક્ષ્ય નહોતું પદ્મશ્રી, પણ તમને કઈ ઉંમરે એવું લાગ્યું હશે કે મારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે, ભજનિક બનવું છે, અથવા તો તમારે સંગીતની સાધના કરવી છે? નાનપણથી અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું કે ભજન સિવાય બીજું કંઈ ગાઈએ ને તો સ્વીકારે જ નહીં, નાનું છોકરું ન સ્વીકારે. જો હું કંઈક ફિલ્મનું ગીત ગાયું, દાંત કાઢીને ઉતારે કે બાપુજી નથી સારું લાગતું. એટલે અમારા વાતાવરણ પરિવારમાં જ આવું એક સરસ ભજનનું વાતાવરણ, એટલે એ વાતાવરણથી એટલો બધો હું પ્રભાવિત થયેલો કે મેં મનોમન નક્કી કરી વાળ્યું, એક ધ્યેય તો હોવું જોઈએ જીવનમાં કે ભાઈ મારે, મારું લક્ષ્ય છે, મારું ધ્યેય છે. તો મારું ધ્યેય હતું ભજનનું કે મારે એક જ વસ્તુની આગળ વધવું છે, શ્રેષ્ઠ ભજનિક થવું છે, અને એક મારે ભજનિક થવું છે, અને એને લગતું છે જે મારે કરવું પડે એ બધો ભોગ મેં આપ્યો છે. મેં બાંધછોડ કરી નથી, ગમે તેવા ચડાવ ઉતાર જે બધું આવ્યું હશે એ બધું સહન હસ્તે મોઢે કરી લીધું, પરંતુ મેં ભજનને પકડી રાખ્યું છે. કેટલી ઉંમર હશે જ્યારે તમે નક્કી કર્યું મનમાં? એ તો નાનપણથી જ, પરંતુ મેં લગભગ 71 થી 74 અમે અમદાવાદ અલ રાજકોટમાં વિરાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેં BA સુધી કર્યું, અને ત્યારે એક હરીફાઈ હતી છોકરાઓની, એમાં ગીત ગાવાનું હતું. ત્યારે મેં એક ગીત ગાયું, પણ એ વિલંબિત તાલનું હતું, એટલે તબલાવાળો હતો એ પકડી નહીં શક્યા.
પણ સામે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણા રેડિયોના ડાયરેક્ટર મ્યુઝિક પ્રોડ્યુસર, એને ખબર પડી ગઈ કે તાલનો પ્રોબ્લેમ છે, છોકરો તાલમાં ગાય છે. પછી એને તાલ આપ્યો આમ આમ સામ, અને મેં એ તાલમાંથી આખો મણિયારો ગાયો. પછી મને પહેલો નંબર આપ્યો તો પબ્લિકમાં ઓ આપો મચી ગયો. એ કે છોકરો કે સારું ગાતો હતો પણ કે તાલમાં ગાતો નહોતો, તોય એને નંબર આપ્યો. પછી ઉપેન્દ્રભાઈએ માઇક હાથમાં લીધું કે ભાઈ જે તબલચી લાવવામાં આવ્યા હતા એ સાથે સંગીતવાળા હતા, એને આ દેશી તાલનો મણિયારો જે છે એકદમ વિલંબિત તાલનો, એ તો બહુ અઘરામાં અઘરો તાલ છે, એ તાલમાં છોકરાએ ગાયું છે અને પરફેક્ટ તાલમાં ગાયું છે, એટલે એને પહેલો નંબર આપવામાં આવે છે. પછી મને કહે તું કાલે રેડિયોમાં આવી જા, એટલે હું રેડિયોમાં ગયો. પછી મને કહે ભજન આવડે છે, મેં કીધું હા સાહેબ ભજન ભજન ગાઉં છું. રામગીરી આવડે છે, મેં કીધું ના રામગીરી નથી આવડતી. તો કે અખંડરાવજી હરિના હાથમાં આવડે, મેં કીધું હા એ આવડે. તો કે એને રામગીરી કહેવાય. મને કે સાવલ આવડે, મેં કીધું સાવલની મને ખબર નથી. તો કે વાઘે ભડકા ભારી આવડે, મેં કીધું હા એ આવડે. તો કે એને એને સાવલ કહેવાય, તને બધું ખબર છે પણ કે એનો એને કેવી રીતે એના પ્રકાર હોય એ એ તને વ્યવસ્થિત ટ્રેનિંગની જરૂર છે. એટલે તું થોડીક મહેનત કર. અને પછી આકાશવાણીમાં મેં પરીક્ષા આપી, મને આકાશવાણીમાં પાસ થઈ ગયો. પછી તો બધા આકાશવાણીને લઈને લોકો સાંભળી સાંભળીને મને પ્રોગ્રામમાં બોલાવવા મીડ્યા. પછી સાધુ સંતો અને ભક્તો અને કલાકારો બધાના પરિચયમાં હું આવ્યો, એટલે પછી મને આ મારું નોલેજ હતું ને એ વધતું ગયું. અને પછી મેં ખૂબ મહેનત કરી, આકાશવાણી સુધી તમે પહોંચી ગયા. એ પછી સાધુ સંતો સાથે નો એક નેડો લાગ્યો, એ પછી લોકોની વચ્ચે તમે સતત ગાતા હશો ને ભજન તમારા માટે ખોરાક છે, તમારા મનનો ખોરાક છે, તો લોકોની વચ્ચે લોકપ્રિય થવાની ઘટના કઈ હતી? લોકોની વચ્ચે એક માધ્યમ હતું એ આકાશવાણી. આકાશવાણીના ભજનો વહેલી સવારે પ્રભાતિયાન બધું મારું આવે, એટલે એ સાંભળી સાંભળીને લોકો આકાશવાણીમાં જવા માંડ્યા કે હેમંતભાઈ ક્યાં રહીએ છે. તો કે તો આરટીઓ ઓફિસમાં નોકરી કરે. તો પછી સાહેબોના ફોન આવડ્યા, મને કે તું સરનામું રેડિયોનું શું કરવા આપસ. મેં કીધું હું નથી આપતો, હું રેડિયામાં ગાઉં છું, લોકોને એમ કે રેડિયામાં મળી જશે. એટલે મારી જે ભજનની જે આખી પરંપરાની એમાં જે મને કાંઈ મળ્યું છે એમાં મોટા મોટો ફાળો આકાશવાણીનો, કારણ કે ત્યારે કલાકારો બહુ ઓછા હતા અને પ્રોગ્રામ બહુ મળતા, અને એ લાઈવ ગાવાના સીધું ચાલુ કરી દે અને આખા ગુજરાતમાં રિલે થાય. હવે એમાં જો ભૂલ પડી તો આપણી ઇજ્જત જાય, એટલે એના માટે થઈને મેં ખૂબ મહેનત કરી. અને ભજનો એટલા કે મેં નિયમ જ રાખ્યો કે જ્યારે જ્યારે પ્રોગ્રામ મળે ત્યારે એક ભજન બીજી વાર. અને મેં લાઈફમાં અત્યાર સુધી મેં 40 વર્ષથી રેડિયામાં ગાયું, એક ભજન રિપીટ નથી કર્યું. શું વાત છે, એક ભજન રિપીટ નહીં. એ લોકોએ મને કીધું હોય કે આપણે દિલ્હી મોકલવાના છે અને તારા ઉત્તમ ઉત્તમ ભજન છે 6-7 એ કરીને મોકલ તો જુદી વાત, બાકી મારો પ્રોગ્રામ હોય ને મને ડાઉટ હોય તો હું પૂછી લઉં, સાહેબ ચોપડો કાઢો ને એક આ ભજન મેં કદાચ ગાયું છે કે નથી ગાયું. તો કે ના નથી બસ. તો એવી રીતે બધાને દાખલો આપે કે ભાઈ એક હેમંતભાઈ એવી તૈયારી કરીને આવે છે કે એ રિપીટ ક્યારેય નથી. અને મેં મારે ઘરે ચોપડો બનાવેલો, એમાં પરફેક્ટ બધા નામોની યાદી, કઈ તારીખે પહેલો પ્રોગ્રામ, કઈ તારીખે બીજો, કઈ તારીખે ત્રીજો, એમાં ક્યાં ક્યાં ભજન ગાયા, એટલે એ રિપીટ બધું જોઈ અને પછી બધા ભજનોની તૈયારી કરીને જાઓ. અને એ ભજનો જે ગાયા એ મને બહુ ઉપયોગી થયા આ બધી કેસેટમાં. લોકો આકર્ષણીમાં તમે ના મળો તો આરટીઓ પહોંચી જતા, આરટીઓ આવી જતા. એ વખતેના દ્રશ્યો એટલે શું, કેવા કેવા સીન થતા? એ વખતે સીધી પત્રિકા છાપીને જ આવે, પૂનમની પત્રિકા મારો ફોટો છાપીને. એટલે ત્યારે અમે, અત્યારે કોક છાપીને આવતી કે ભાઈ અમને પૂછવું તો જોઈને, અમે અમને પૂછ્યા વગર નામ છાપી નાખ્યું, અમારે ટાઈમ હોય ન હોય ત્યારે તો રાજી થતા કે આપણું નામ છાપી નાખ્યો. એટલે અમે તો બહુ રાજી થતા કે ભાઈ આપણું નામ છાપીને ફોટા સાથે લઈને પત્રિકા તમારે આવવાનું છે, અરે ભાઈ આવી જઈશું. એટલે આ એક મજા હતી કે આખી રાત ભજનો ગાઈએ પણ કોઈ ટેન્શન નહીં, થાકી જાય તો સામે વાળા વડીલો બેઠા હોય ને એ બાપા પરો ખાવ પરો ખાવ, આરામથી ગાઓ પણ આખી રાત ગાઓ. આખી રાત સવારના 5-5 વાગ્યા સુધી
સાડા પાંચ પાંચ છ છ વાગ્યા સુધી એકલા, કોઈ વચ્ચે સાહિત્યકાર નહીં, કોઈ નહીં, નિજાનંદ મળતો હશે. એટલો આનંદ આવે કે એ જે ઓડિયન્સ છે ને એ ખાલી સાંભળવાનો આનંદ લે, હું તો સાંભળવાનો ગાવાનો બે આનંદ લઉં. એટલે એમાં આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે એ દિવસો જૂના જયારે લોકો યાદ કરે તો બહુ ખુશ થાય છે. આજે તમારી પાસે બધું જ છે, નામ છે, બધું જ છે તમારી જોડે, પણ એવો આનંદ તમને આજે આવે છે કે એ આનંદની કોઈ તુલના ના થઈ શકે. એ વખતે પૈસા નહીં મળતા હોય પણ હા, એ તો બધી ગૌણ વસ્તુ છે. કારણ કે જે આ પરમાત્માની જે વાત છે, એના ભજનો છે ને એનો જે અલૌકિક આનંદ છે, એને તો કોઈ સમજી કે કોઈની સાથે મૂલ્ય એનું કરી જ ન શકાય. અને એ અલૌકિક આનંદ અત્યારે પણ જ્યારે કોઈ એવી ભજનની બેઠક જામી હોય અને ભજન જામી ગયા હોય અને સામે સાંભળવાવાળો વર્ગ હોય, તો અત્યારે પણ અમને એટલો જ આનંદ આવે કે જેટલો અમે પહેલાં આનંદ લઈ શકતા હતા. એટલે કારણ કે આપણે એને અનુરૂપ સમાજ જમાનાને અનુરૂપ બહુ નથી. આ જમાનો બહુ આગળ વધી ગયો હોય અને બધાએ હવે ભજનમાંથી ભેળસેળ મળ્યા હોય કરવાની, ફિલ્મના રાગોમાંથી ગાવા મળ્યા હોય, એવું અમે નથી કર્યું. એટલે હું જે 40 વર્ષ પહેલાં જે વાગે ભડાકા ગાતો હતો અત્યારે ગાવ તો એ જ ગાવ, એમાં આટલું તસુય ફરક નહીં. પ્રભાતી જે રામગીરી જે ગવાતી હતી વહેલી સવારે, અત્યારે ગાવ તો એ સેમ કમ્પોઝિશન, એમાં 1% પણ પેલસેલ નહીં. એ આપણે સાંભળીશું પણ જી, જે તમને ઉપેન્દ્રભાઈ જે તાલ આપ્યો હતો જી, તમે મણિયારો ગાયો હતો ને, હા એ સાંભળવો છે. એ તો લોકગીત હતું, લોકગીત હતું એટલે તમને ભજન તો બહુ સાંભળ્યા તમારા, લોકોને મણિયારો સાંભળાય તમારા માટે ગાઓ. મેઘાણી ભાઈનું સંપાદિત છે, એમાં બેન ભાઈ માટે ગાય છે. પાળે ઘૂમે પારે વડા રે, એ વીરા પારે વડા જોન લો, પાળે ઘૂમે પારે વડા રે, વીરા પારે વડા જોન લો, એમ ટોડલે ઘૂમે મોર માના જન્મ્યા પારે વાલો, ટોડલે ઘૂમે મોર માના જન્મ્યા પારે વાલો, પાળે ઘૂમે પારે વડારે, એ વીરા પારે ઉડા જોન લો, ટોડલે ઘૂમે મોર માના જન્મ્યા પારે વા, માના જન્મ્યા પારે વા. વાગે ભડાકા સાંભળી લઈએ બેક ટુ બેક. વાગે ભડાકા, વાહ વાહ. હરજી પાટીનું ભજન છે અને રામદેવ બાબાની અને સાવળ કહેવાય. અને આ ભજનમાં હા શબ્દ બોલાય, એ જે હા ભજનિક ગાતો હોય ને, પછી બધા જેટલા જેટલા ભજનિકો અને જેટલા જેટલા સાંભળવાવાળા એ બધા અંદર સૂર પુરાવે, અને એ જે વાતાવરણ બને એ એક કોરસમાં રેકોર્ડિંગમાં ન બને. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે, હો વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે, હો બાર બીજના તણીને સમારો, બાર બીજના આ હો ધણીને સમારો,
નકલંક ને જા ધારી રે ભજન ના વાગે ભડાકા હરી રે હો હો જી. ડોંગરીજી મહારાજ જયારે પ્રવચન આપતા ત્યારે આંખો બંધ કરતા જી, તમને પણ હું સતત જયારે પણ સાંભળું જોઉં છું તમે ગાતા હોય ત્યારે આંખો બંધ હોય છે, શરૂઆતથી આંખો બંધ રાખીને ગાઓ છો તમે ભજન? એમાં સહજ રીતે આવી ગયું છે, મને પણ ખબર નથી ક્યારથી આંખો બંધ થઈ ગઈ. એટલે સવાલ એટલા માટે કરું છું કે આંખો બંધ કરવાથી એ ભાવ સાથેનું મને લાગે જોડાણ વધારે ઝડપથી થાય. આંખોને એક સાયન્ટિફિક આંખોને અને મનને સંબંધ છે, જ્યાં આંખ જાય ત્યાં મન જાય અને જ્યાં મન જાય ત્યાં આંખ જાય. એટલે સંતોએ આંખ ઉપર કંટ્રોલ કરવાની વાત મેડિસનમાં પણ કરી છે કે જ્યારે આંખ બંધ હોય ને ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત થાય અને જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય ને ત્યારે ભજન ઉપર પૂરેપૂરું આપણે ધ્યાન આપી શકીએ અને એનો પૂરો ન્યાય આપી શકીએ. અત્યારે હું તમને જોઈને ગાતો હોઉં તો એ ભજન નહીં લાગે, ગઝલ જેવું લાગશે, કે હું કોઈક પ્રશસ્તિ ગીત ગાતો હોઉં કે કોઈ પણ એક રમૂજનું ગીત ગાતો હોઉં, તમે જ્યારે વાત કરતો હો એનાથી વિશેષ નહીં લાગે, કે મારી દાદની તમે હું રાહ જોઈ રહ્યો હોઉં કે હું કંઈક ગાઉં, તમે વખાણ કરો ને હું ગાઈને તમારી સામે જોઉં ને તમે તાલી પાડો. ના, ભજન વસ્તુ જ એવી છે કે એ ભજવાની વસ્તુ, ભજ ધાતુ ઉપરથી ભજન શબ્દ આવ્યો એટલે ભજવાની વસ્તુ છે. પોતે ભજન સંતોએ કરેલા એ ભજન આપણા ભાગ્યમાં આવ્યા તો આપણે પોતાની જાતને કેટલી ભાગ્યશાળી ગણવી કે જે સંતોના મુખમાંથી વાણી નીકળી જે પરમાત્મા સુધી પહોંચી ગયેલા, કબીર સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, પાણ સાહેબ કે દાસી જમણ સાહેબ, હવે આવો સાક્ષાત્કાર થયેલા સંતોની વાણી એના હૃદયમાંથી ઉઠેલી એ વાણી પુસ્તકમાં છપાણી અને એ વાણી આપણે જ્યારે ગાવામાં આવે ત્યારે આપણને એમ થાય કે એના જેટલી તો આપણી ભાવના કદાચ ન પહોંચે કે એના જેટલી સુરતા ન પહોંચે, પણ થોડીક પહોંચે તોય ઘણું થઈ જાય. મીરાબાઈ જેટલું તો આપણે એટલો ભાવ ન લાવી શકીએ, પણ એનું ભજન ગાતા હોય ત્યારે એનો થોડોક ભાવ તો આવી જાય કે થોડોક તો ઘટે તો તું પૂરો કરી દેજે મીરાબાઈ. આવો એક હૃદયમાં ભાવ રાખી અને અમે ભજનો ગાતા હોઈએ છીએ.